नमस्कार, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભરૂચ નગરપાલિકા દ્વારા આજરોજ સ્વતંત્ર પર્વના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરાયું। અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે 8 ગ્રામ પંચાયતોને પાણીના ટેન્કરનું વિતરણ કરાયું। અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે 8 ટેન્કરનું વિતરણ કરાયું। भरूच खाते छात्र संसद द्वारा एमिकस इंटरनेशनल स्कूल, रोटरी क्लब ऑफ भरूच अने एईसीसी ना सहयोग थी यूथ पार्लियामेंट नु आयोजन करवामां आव्युं। 500 थी वधु विद्यार्थीओ उत्साहपूर्वक भाग लीधो। भरूच नगरपालिका द्वारा आज रोज स्वतंत्र पर्व ना भागरूपे तिरंगा यात्रा नु आयोजन करवामां आव्युं हतुं। आजादी का अमृत महोत्सव अंतर्गत भरूच नगरपालिका द्वारा तिरंगा यात्रा नु आयोजन करवामां आव्युं हतुं, जेमां नगरपालिका ना फायर स्टेशन थी तिरंगा यात्रा प्रस्थान थई रेलवे स्टेशन सर्कल खाते समापन करवामां आव्युं हतुं। समग्र देश में आजादी का अमृत महोत्सव की उजवणी करवामां आवी रही छे, त्यारे आजादी का अमृत महोत्सव अंतर्गत राज्यभर में तिरंगा यात्रा योजी लोकोने राष्ट्रध्वज साथे हर घर तिरंगा अभियान ने वधु वेग आपवा ठेर ठेर लोक जागृति माटेनुं आयोजन करवामां आवी रह्युं छे, जेना भागरूपे भरूच नगरपालिका द्वारा पण फायर स्टेशन थी भरूच रेलवे स्टेशन सर्कल सुधी तिरंगा यात्रानुं आयोजन करायुं हतुं। आ तिरंगा यात्राने भरूचना धारासभ्य रमेशभाई मिस्त्रीना हस्ते प्रस्थान करावामां आवी हती। आ प्रसंगे नगरपालिका प्रमुख अमित चावड़ा, वॉटर पार्क कमिटीना चेयरमैन हेमेंद्र प्रजापति, नगरपालिका विपक्षना नेता शमशाद अली सैयद, हेमेंद्र कोठीवाड़ा सहित नगरसेवको, फायर विभागना कर्मचारीओ तेमज विविध शाळाना विद्यार्थीओ सहित नगरजनो उपस्थित रह्या हता। આવતીકાલે 15 ઓગસ્ટ આપણો 77મો સ્વતંત્રતા દિવસ, આ દિવસના 13, 14, 15 સમગ્ર દેશમાં તિરંગા યાત્રાના નામથી આખા દેશમાં કાર્યક્રમો ચાલી રહ્યા છે। આપણે સૌ ભરૂચ શહેર અને જિલ્લાવાસીઓને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આવો આપણે સાથે મળીને સૌ સંકલ્પ કરીએ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને આગળ વધારવા માટે તમામ નાગરિક ભાઈઓને જોડીને સંકલ્પિત થવાનું જે આહ્વાન કર્યું છે એમાં આપણે સૌ લોકો જોડાઈએ। ફરીથી તમામ નાગરિક ભાઈઓને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। નમસ્કાર, આગામી સ્વતંત્ર દિવસની ઉજવણીને ભાગરૂપે સરકાર દ્વારા 13, 14 અને 15 લોકોની અંદર સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે જે દેશભક્તોએ જે વીરગતિ પ્રાપ્ત કરેલી અને દેશભાવના લોકોમાં જાગૃત થાય એ સંદર્ભમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હર ઘર તિરંગા, મેરા મિટ્ટી મેરા દેશ જેવા વિવિધ કાર્યક્રમો પ્રજા સાથે રહીને પ્રજાની અંદર જોડાય અને મોટા પ્રમાણમાં લોકોમાં દેશભક્તિની ભાવના જાગૃત થાય એ સંદર્ભમાં આજરોજ ભરૂચ નગરપાલિકા દ્વારા સન્માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી દ્વારા તિરંગા યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવશે। અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વર તાલુકાના 8 ગામોની ગ્રામ પંચાયતોને પાણીના ટેન્કરનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 8 ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। આઝાદી કા અમૃત મહોત્સવની સમગ્ર દેશમાં ઉજવણી ચાલી રહી છે, ત્યારે 15માં નાણાં પંચમાં તાલુકા કક્ષા પાણી પુરવઠા અને જળ સંસાધન વિભાગ હેઠળ અંકલેશ્વર તાલુકાના ગામોને પાણીના ટેન્કર માટે એક ટેન્કર દીઠ 1,49,000 મળી કુલ રૂપિયા 11,92,000ના ખર્ચે 8 જેટલા પાણીના ટેન્કરની ખરીદી કરી હતી। 8 ટેન્કરોના તાલુકા પંચાયત કચેરી ખાતે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતા હેઠળ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। અંકલેશ્વર તાલુકા ના સિસોદરા, હજાત, ભડકોદરા, સક્કરપુર, ઉટિયાદરા, સેંગપુર, માંડવા અને કોસંબડી ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી દ્વારા 8 ગામના સરપંચોને વર્ક ઓર્ડર આપી ટેન્કરનું વિતરણ કરી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું અને અંકલેશ્વર તાલુકાના અન્ય ગામોને પણ આગામી દિવસોમાં તબક્કાવાર ટેન્કરોનું વિતરણ કરવામાં આવશે। તેમજ આ પ્રસંગે અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ અરવિંદ પટેલ, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તૃપ્તિબેન જાની, કારોબારી અધ્યક્ષ કલ્પેશ પટેલ સહિત તાલુકા પંચાયતના સભ્યો સહિત 8 ગામના સરપંચો અને આગેવાનો હાજર રહ્યા હતા। આજે અહીંયા અંકલેશ્વર તાલુકા પંચાયતની અંદર 8 જેટલા પાણીના ટેન્કરોનું વિતરણ એવા ભરૂચ મરિસ્ટાર અને અંકલેશ્વર મરિસ્ટારની અંદર થઈ રહ્યા છે, ત્યારે આજે 8 જેટલા ટેન્કર આપવામાં આવ્યા છે। એક ટેન્કરની કિંમત 1,49,000 છે અને આમ 8 મળીને લગભગ 12 લાખ જેટલા કિંમતના ટેન્કરો આપવામાં આવ્યા છે। બાકીના જે 52 છે, એટલે કે જે 60 ગામો છે, એ ગામોમાં પણ
स्टेप बाय स्टेप आना दिवसों में ये गामों ने मरवाना है। आ पानीना टैंकरों ने लई ने अत्यारुधी कोई गामड़ाओं में सामाजिक काम कार्यक्रमों हो लग्न प्रसंग हो निमित्ते पीवाना पानी खूब मोटो प्रश्न हो जरे आ टैंकरों द्वारा दरेक गामों ने आ पीवाना पानी माते आवा महोत्सव प्रसंगे आ टैंकर द्वारा एमने पानी पूरु पड़वामां पण गामने सरलता रहेशे। भरूच खाते छात्र सांसद द्वारा एमिकस इंटरनेशनल स्कूल रोटरी क्लब ऑफ भरूच अने एईसीसीना सहयोगथी 11मी ऑगस्टथी 13मी ऑगस्ट सुधी 3 दिवस यूथ पार्लामेंटनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां जिल्लाना 500थी वधु विद्यार्थीओए उत्साहपूर्वक भाग लीधो हतो। भरूच शहेरमां प्रथम वखत 11थी 13 ઓગસ્ટ દરમિયાન એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલ રોટરી ક્લબ ઓફ ભરૂચ અને એઈસીસીના સહયોગથી યુથ પાર્લામેન્ટનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં 3 દિવસ હાજર રહેલા 500 જેટલા વિદ્યાર્થીઓએ યુથ પાર્લામેન્ટમાં જેમ દેશના સંસદો અને મંત્રીઓ લોકસભામાં કામગીરી કરે છે તેમ લોકસભાનું સંચાલન કેવી રીતે થાય છે તે અંગે સમજ આપી હતી। જેવી રીતે દિલ્હી ખાતે પાર્લામેન્ટ વિધાનસભા અને રાજ્યસભાની અંદર કેવી રીતે પ્રશ્નોત્તરી થાય છે, વિપક્ષ કેવી રીતે સવાલો ઉઠાવે છે, મંત્રીઓ કેવી રીતે જવાબ આપે છે એ તમામ બાબતોની રજૂઆત બાળકોએ ગેટઅપ સાથે મોક પાર્લામેન્ટ ચલાવીને કરી હતી। તેમણે આ પાર્લામેન્ટમાં બિલ પાસ કર્યું હતું। આ યુથ પાર્લામેન્ટમાં જે વિદ્યાર્થીઓ સારું પરફોર્મન્સ આપશે તેમને ગાંધીનગર વિધાનસભા, રાજભવન અને હાઈકોર્ટની વિઝિટ કરવાનો મોકો મળનાર છે। આ વિદ્યાર્થીઓને ઉત્સાહિત અને સર્ટિફિકેટ અર્પણ કરવા ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના ચેરમેન જિંદા સહિદ એમબીટાએ હાજર રહીને વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ રિઝવાના જમીનદાર, છાત્ર સંસદના વાઇસ પ્રેસિડેન્ટ આદિત્ય વેગડા અને એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલના ડાયરેક્ટર સીએ ઉત્પલ શાહ સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા। હિન્દુસ્તાન કી આને વાલે વક્ત કે અંદર કૈસી તસવીર હોની ચાહીએ ઉસકે ઉપર ચર્ચા હોઈ। કો નરેન્દ્ર મોદીજી બને, કો અમિત શાહજી બને, को राहुल गांधी बने या अलग अलग पॉलिटिकल पार्टियों के लीडर बने, पर हमें युवाओं को यह बताना है, एक लाल बहादुर शास्त्री जी का भारत, एक इस गुजरात की धरती के अंदर सरदार पटेल जी का भारत, जिन्होंने उस वक्त राजाओं को मुक्त करा के इस भारत को आजादी लेके दी थी, एक सरदार पटेल जी का वो अधूरा सपना कश्मीर, जो उस वक्त हमारे राजनीतिक नेताओं की गलतियों से जहां लाखों शहादतें हुई, जहां हजारों जवानों की शहादतें हुई, जहां हजारों बच्चे यतीम हुए, हजारों बहनों के सुहाग उजड़ गए, 26/11 की घटना, पार्लियामेंट की घटना, ट्रेनों में ब्लास्ट, एक दिन के एक 120 लोगों का बम्बों गोलियों से चले जाना, ये भी चर्चा होनी चाहिए कि क्या राजनीतिक गलतियों से आजादी के बाद हमें जब खमियाजा भुगतना पड़ा, हमारे खून पसीने का टैक्स का पैसा कश्मीर में जलता रहा, हम कश्मीर के उन आतंकवादियों को पालते पोसते रहे, हम पॉलिटिशियन, ये भी चर्चा होनी चाहिए। હવે સમય છે એક વિરામનો, વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો, તો જોતા રહો સિટી ન્યૂઝ। ઈવા મેટર્નિટી હોમ સ્ત્રીઓ માટે વિશ્વસનીય કેન્દ્ર છે। અહીં સ્ત્રીઓની તરુણાવસ્થાથી શરૂ થઈને મેનોપોઝ સુધીની સંપૂર્ણ અને સમજપૂર્વક કાળજી લેવામાં આવે છે। અમે ગર્ભાવસ્થા તથા સ્ત્રી રોગને લગતા તમામ પ્રશ્નો અને એ સાથે જોડાયેલા લાગણીના પાસાને સમજીને વિશિષ્ટ સહકાર તથા સારવાર પૂરી પાડીએ છીએ। અમારી ક્ષમતા અને પ્રવીણતાનો વધુમાં વધુ ઉપયોગ કરી આપને સર્વોત્તમ સારવાર આપી શકીએ તે માટે અમારો બનતો પ્રયત્ન કરીએ છીએ। અહીં તમે અનુભવી શકશો કે તમે એક વિશ્વસનીય સ્થળ પર છો, આથી આજે જ આપની તંદુરસ્તીની સુંદર સફર ઈવા સાથે શરૂ કરો। ઉપલબ્ધ સારવાર: ગર્ભવતી માતાની સંપૂર્ણ કાળજી તથા સારવાર, નોર્મલ ડિલિવરી, પીડા રહિત ડિલિવરી, જોખમી ડિલિવરી તથા સિઝેરિયન ઓપરેશનના નિષ્ણાંત, નિસંતાનપણુંની વૈજ્ઞાનિક તથા આધુનિક સારવાર, ગર્ભાશયની કોથળીનું ઓપરેશન, લેપ્રોસ્કોપી ઓપરેશનની સુવિધા, કુટુંબ નિયોજનનું ઓપરેશન તથા યોગ્ય માર્ગદર્શન, ગર્ભાશયના મુખનું કેન્સર, સ્તન કેન્સર તથા અંડાશયના કેન્સરની સંપૂર્ણ તપાસ તથા આધુનિક સારવાર, એચપીવી વેક્સિનની સુવિધા ઉપલબ્ધ, રજોનિવૃત્તિને લગતી તમામ સમસ્યાનું નિદાન,
3D तथा कलर डॉपलर सोनोग्राफी मेडिक्लेम की सुविधा उपलब्ध। भरूच हियरिंग केर एंड स्पीच थेरापी क्लिनिक अनुज के पाठक ऑडियोलॉजिस्ट अने स्पीच पेथोलॉजिस्ट। શું તમને સાંભળવામાં મુશ્કેલી પડે છે? શું તમારા કાનમાં સિટી જેવો અવાજ સંભળાય છે? શું તમારી આસપાસના લોકો સ્પષ્ટ ન બોલતા હોય તેવું લાગે છે? શું કોઈ પાછળથી અથવા બાજુમાંથી બોલે તો સમજવામાં તમને તકલીફ પડે છે? શું તમને ઘોંઘાટવાળા વાતાવરણમાં વાતચીત કરવામાં મુશ્કેલી પડે છે? શું તમને અવાજ કઈ દિશામાંથી આવે છે તે સમજવામાં તકલીફ પડે છે? શું તમને ફોન પર વાતચીત કરવામાં મુશ્કેલી પડે છે? શું તમને સાંભળવામાં મુશ્કેલી પડે છે? તમે મોબાઈલ દ્વારા પણ મશીનને ઓપરેટ કરી શકો છો। મોબાઈલ દ્વારા તમે અવાજ વધારી કે ઘટાડી શકાય છે। ફોનને કાન પર લગાવ્યા વગર પણ મશીનથી વાતચીત કરી શકાય છે। જો તમે ઓછું સાંભળતા હો તો અમારા ક્લિનિક પર આવી બહેરાશની સંપૂર્ણ તપાસ કર્યા પછી કોમ્પ્યુટર દ્વારા ડિજિટલ શ્રવણ યંત્રનો ટ્રાયલ અને માર્ગદર્શન કરવામાં આવશે। બહેરાશની સંપૂર્ણ તપાસ નિષ્ણાંત ઓડિયોલોજિસ્ટ દ્વારા કરવામાં આવશે। શું તમને બોલવાની તકલીફ પડે છે? સ્પીચ થેરાપી ક્યારે લેવી પડે? ખોરાક ચાવવામાં અથવા તો ગળવામાં તકલીફ પડે ત્યારે, અવાજમાં તકલીફ હોય ત્યારે, જ્યારે તમારું બાળક તોતડું બોલે ત્યારે, જ્યારે તમારું બાળક કે પ્રિયજન હકલાવીને બોલે ત્યારે, બાળક ઉંમર પ્રમાણે બોલતા ન શીખ્યા હોય ત્યારે, ઓટિઝમ, ADHD, એફેઝિયા, અન્ય કોઈ લેંગ્વેજ ડિસઓર્ડર। સ્પીચ થેરાપી કોણ લઈ શકે છે? બાળકો, ટીનેજરો, પુખ્ત સભ્યો અને વૃદ્ધ સભ્યો, આમ દરેક ઉંમરના લોકો લઈ શકે છે। વારંવાર બેટરી બદલવાની ઝંઝટથી રાહત, આવી ગયું છે રિચાર્જેબલ કાનના મશીન। ડોક્ટર યુસુફ પટેલની પાછળ ભોલા મેડિકલની ઉપર 5 બત્તી ભરૂચ। મોબાઈલ નંબર 74-868-007-709 70-968-01-663। રાજપીપળામાં પશુધન જાગૃતતા અભિયાન અંતર્ગત તારીખ 14-8-2023 રોજ રાજપીપળા છોટુભાઈ અંબુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલયના પરેડ ગ્રાઉન્ડ ખાતે પશુપાલન કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને ભરૂચ જિલ્લાના સંસદ મનસુખભાઈ વસાવા, છોટાઉદેપુર સંસદ ગીતા રાઠવા, નાંદોદ તાલુકા ધારાસભ્ય દર્શનાબેન, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ અને નર્મદા જિલ્લાના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના અધ્યક્ષતામાં પશુપાલન સેમિનાર અને પશુધન ફર્ટિલિટી કેમ્પ યોજાયો હતો। ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા તારીખ 5-8-2023 થી 15-8-2023 દરમિયાન સંબંધિત રાજ્યના પશુપાલન વિભાગ અને રાજ્યની પશુપાલન યુનિવર્સિટી સંયુક્તથી દેશના 112 આકાંક્ષી જિલ્લાઓમાં ફર્ટિલિટી કેમ્પ અને જનજાગૃતિ અભિયાન સેમિનાર યોજાયો હતો। જનજાગરણ કાર્યક્રમ મેં પશુધન જનજાગૃતિ અભિયાન એવમ એ હેલ્પ કા लॉन्चिंग का कार्यक्रम प्रमुख रूप से नर्मदा जिला में रखा गया। इसके साथ साथ मेरी मिट्टी मेरा देश करके बहुत ही महत्वपूर्ण कार्यक्रम का भी आयोजन बदाम गांव में किया गया था। राजपिपला में एक और कार्यक्रम की भी रचना आज हुई है। 14 तारीख को इस देश के विभाजन की जो बहुत ही करुण घटना घटी गई थी, उस विभीषिका को स्मरण करने के लिए विभीषिका दिवस मनाने का एक बहुत अच्छा प्रदर्शनी लगा के इस कार्यक्रम की भी शुभारंभ करने का कार्यक्रम हुआ। ભારત દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ભરૂચ શહેરના વોર્ડ નંબર 1 અને 2 માં વિપક્ષના પ્રમુખ અને સભ્યોએ નગરપાલિકા સંચાલિત શાળા અને મદ્રેસામાં તિરંગાનું વિતરણ કર્યું હતું। સમગ્ર ભારત દેશમાં આવતીકાલે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે દેશમાં હાલમાં 75મા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આવતીકાલે હર ઘર તિરંગા 2.0 કેમ્પેન હેઠળ દરેક દેશવાસીઓને આહવાન પણ કરવામાં આવ્યું છે, જેમાં સરકારી વિભાગો શાળાઓ પર સાંકળવામાં આવી છે, જેના ભાગરૂપે નગરપાલિકાના વોર્ડ નંબર 1 અને 2 માં આવેલ નગરપાલિકા સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને મદ્રેસામાં પડતા બાળકોને નગરપાલિકાના વિપક્ષના નેતા સંસદ અલી સૈયદ, સલીમ મમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાળાઓ દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તેમણે દરેક નાગરિકો અને વિદ્યાર્થીઓને દેશભક્તિની ભાવના ઉજાગર કરવા પોતાના ઘરે તિરંગા લહેરાવવા માટે આહવાન કર્યું હતું। આઝાદી પર્વની ઉજવણીના ભાગરૂપે અમારા વોર્ડ વિસ્તારમાં આવેલ નગરપાલિકા સંચાલિત શાળામાં
ध्वज वितरण करवामां आव्युं। साथे साथे मदरसाना अंदर पण बाळकोने ध्वज वितरण करवामां आव्युं अने बाळकोने आह्वान करवामां आवेलुं छे के आ राष्ट्र पर्वनी उजवणीना अंदर ए पण सहभागी बने अने राष्ट्रध्वज लई पोताना घरे जईने लहेरावामां आवे अने આવતીકાલની ઉજવણીના અંદર દરેક લોકો આ પર્વમાં જોડાય એવી મારી તમામને અપીલ છે। સાંસ્કૃતિક સમાજ સેવા સંસ્થા ટ્રસ્ટ ભરૂચ દ્વારા મેરી માટે મેરા દેશ અંતર્ગત પંચ પ્રાણ શપથ લેવામાં આવ્યા હતા। આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશ સહિત રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરાયેલ છે, જેમાં મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ અને મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ દ્વારા વિશ્વમ ગ્રીન સોસાયટીમાં ચાલતી યોગ કક્ષાની બહેનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ દ્વારા બહેનોને માટીને નમન, વીરોને વંદન કરવા માટે હાથમાં માટી લઈ પંચ પ્રાણની શપથ લેવડાવવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત બહેનોએ સાથે મળી શપથ લીધા હતા કે દેશને 2047 સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સપનું સાકાર કરીશું। અંકલેશ્વર શહેર ભાંગવાડ વિસ્તારમાં 1.90 લાખના દારૂનો જથ્થો ભરેલ કાર સાથે બે મહિલા અને એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે એક ઈસમને વોન્ટેડ જાહેર કરાયો હતો। આ વોન્ટેડ આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેના નિવાસસ્થાનેથી પકડી વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે। અંકલેશ્વર શહેર પોલીસ મથકની હદમાં શનિવારના સાંજ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે સમયે માહિતી મળતા ભાંગવડ વિસ્તારમાં રહેતી લક્ષ્મી અરવિંદ વસાવાના ઘરે લાલ કલરની સેન્ટ્રો કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 212 મળીને કુલ ₹49,980નો જથ્થો ઝડપી પાડ્યો હતો, જ્યારે કારની કિંમત ₹1,00,000 રોકડા, ₹35,000 અને બે મોબાઈલ 5,500ના મળીને કુલ ₹1,90,480નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આ દરોડામાં પોલીસે સ્થળ પરથી પ્રશાંત ભરતભાઈ પટેલ, લક્ષ્મી અરવિંદ વસાવા, મનીષા વિષ્ણુભાઈ વસાવાને ઝડપી પાડ્યા હતા, જ્યારે ભરૂચના જિજ્ઞેશ ચાવડાને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। જે મુજબની ચોક્કસ હકીકતના આધારે સદર આરોપીને ભરૂચ અયોધ્યાનગરમાંથી ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજર કોડની સંલગ્ન કલમ મુજબ કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી। સચેતના પર્યાવરણ સંગઠન તથા ગાયત્રી પરિવાર ભરૂચ દ્વારા તારીખ 13 ઓગસ્ટના રોજ શુક્લ તીર્થના નર્મદા તટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। સચેતના પર્યાવરણ સંગઠન તથા ગાયત્રી પરિવાર ભરૂચ દ્વારા તારીખ 13 ઓગસ્ટના રોજ શુક્લ તીર્થના પર્યાવરણ પ્રેમી ટીનાભાઈના સહયોગથી નર્મદા તટે વૃક્ષ જતનના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। નર્મદા તટે લગભગ વડના 21 જેટલા રોપાનું વાવેતર ટીનાભાઈની વિશિષ્ટ પદ્ધતિ દ્વારા કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આરએસએસના જિલ્લા સંઘ સંચાલક ડોક્ટર કૌશલભાઈ પટેલ, પ્રોફેસર એચ કે પટેલ, નીતિનભાઈ, સુધીરભાઈ નિઝામા, વૈશાલીબેન, કામિનીબેન, ધીરેનભાઈ ભગત, લલિતભાઈ, સતીશભાઈ ઓઝા, રાજેશભાઈ, દિલીપસિંહ રાજ તથા સંકેતભાઈ પટેલ અને સચેતના પર્યાવરણ સંગઠનના ભાઈઓ તથા અન્ય પર્યાવરણ પ્રેમી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા, સાથે વન ભોજનનો પણ આનંદ માણ્યો હતો। ભરૂચ મનમૈત્રી ફાઉન્ડેશનને જૂનાગઢ ખાતેના ધોરાજી ગામે રહેતા રંજના હરિદાસ ચોરેરાએ અબોલ જીવોની સારવાર માટે એમ્બ્યુલન્સ માટે ભેટ આપી હતી। ભરૂચ શહેર તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષોથી રાત દિવસ જોયા વગર અબોલ જીવોની સેવા કરતી અને જીવ માત્રના કલ્યાણ માટે જાણીતી પશુ સેવા સંસ્થા મન મૈત્રી ફાઉન્ડેશન દ્વારા ભરૂચ તાલુકાના અબોલ પશુઓ માટે વધુ એક સુવિધા મળી છે। જૂનાગઢના ધોરાજી ગામે રહેતા રંજનાબેન હરિદાસ ચોરેરા દ્વારા આજરોજ એક એનિમલ એમ્બ્યુલન્સ મન મૈત્રી ફાઉન્ડેશનને ભેટ કરવામાં આવી છે। આ એમ્બ્યુલન્સ થકી ભરૂચ શહેર અને આજુબાજુના વિસ્તારમાં કોઈ નાલા, ગટર કે કૂવામાં પડેલા અબોલ જીવોને રેસ્ક્યુ કરી ઈજાગ્રસ્ત અબોલ જીવોને તાત્કાલિક સારવાર અને મદદરૂપ થઈ શકાશે। આ પ્રસંગે જયેશ પરીખ, જાસ્મીન દલાલ સહિત મન મૈત્રી ફાઉન્ડેશનના સભ્ય સહિત દાનવીરો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચની અગ્રણી મન મૈત્રી સંસ્થા આજે ખૂબ આનંદનો અવસર ઉજવી રહી છે। એક રંજનબેન ચોરેરા રહેવાસી ધોરાજી તરફથી આજે સંસ્થાને એનિમલ એમ્બ્યુલન્સ દાનમાં મળેલ છે। એનિમલ એમ્બ્યુલન્સનો ઉપયોગ અમે ભરૂચ જિલ્લાની અંદર અબોલ જીવો જે રસ્તે રઝળતા છે, પાલતુનું સૌ કોઈ કરે છે પરંતુ અબોલ જીવોનું કોઈ કશું નથી કરતું, એવા લોકોની ત્વરિત ટ્રીટમેન્ટ માટે આ એમ્બ્યુલન્સ અમને પ્રાપ્ત થઈ છે, એ ખૂબ સુંદર વાત છે। અમારા કિચનની ઉપર પણ અમારો સંસ્થાનો હેલ્પલાઇન નંબર છે, એ નંબર ઉપર આપ સૌ પણ ભરૂચની જનતાને અને જિલ્લાની જનતાને વિનંતી છે, એ નંબર ઉપર કોલ કરીને અમને સેવાનો મોકો આપશો, અમારી ડૉક્ટર સાથેની રેસ્ક્યુ ટીમ જે તે સ્થળે આવીને એ પ્રાણીને સાવ માવજત અને સારવાર કરશે।
અંકલેશ્વર સારંગપુરની મીરાનગર ખાતે વાસણ ભંડારની દુકાનમાં ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું હતું. પોલીસે દુકાનમાંથી નાની મોટી 14 બોટલ તેમજ રિફિલિંગ પાઇપ અને વજન કાંટો મળી 7,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દુકાનદારની ધરપકડ કરી તેની પૂછપરછ કરવામાં આવી હતી. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમ અંકલેશ્વર સારંગપુર ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મીરાનગર ખાતે આવેલ પાકીઝા હોટેલ બાજુમાં ખુશી વાસણ ભંડારની દુકાનમાં ગેરકાયદેસર રીતે લોકોની જિંદગી જોખમમાં મૂકીને ગેસ રિફિલિંગ કરવામાં આવી રહી હોવાની ચોક્કસ માહિતીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે ખુશી વાસણ ભંડાર સર્ચ કરતા દુકાનમાં નાની બોટલમાં મોટી બોટલમાંથી વજન કાંટા પર નાની બોટલ મૂકી ગેસ પાઇપ વડે રિફિલિંગ કરતા આબાદ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી નાની મોટી 14 ગેસ બોટલ, વજન કાંટો અને પાઇપ મળી 7,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તો દુકાન સંચાલક રામનિવાસ ઉર્ફે ચિંકુ શિવચંદ્ર યાદવની ધરપકડ કરી વધુ પૂછપરછ આરંભી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ નગરપાલિકા દ્વારા આજરોજ સ્વતંત્ર પર્વના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરાયું. અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે 8 ગ્રામ પંચાયતોને પાણીના ટેન્કરનું વિતરણ કરાયું. અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે 8 ટેન્કરનું વિતરણ કરાયું. ભરૂચ ખાતે છાત્ર સંસદ દ્વારા એમિકસ ઇન્ટરનેશનલ સ્કૂલ, રોટરી ક્લબ ઓફ ભરૂચ અને એઈસીસીના સહયોગથી યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. 500થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.